પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં ગંદકી કરનારાઓ સામે તંત્ર દ્વારા લાલાક કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા નગરને સ્વચ્છ રાખવા માટેના પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે શહેરાનગર સ્વચ્છ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં નગરપાલિકા દ્વારા પબ્લિક હેલ્થ બાયલોઝ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં રહેણાંક વિસ્તારમાં તેમજ કોમર્શિયલ વિસ્તારમાં ગંદકી કરનારાઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. પાછલા દિવસોમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આગળના દિવસોમાં પણ હાથ ધરવામાં આવનાર છે. તેમજ કાર્યવાહીના ભાગરૂપે જે દુકાનોની બહાર ગંદકી કરી હતી ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ પ્લાસ્ટિકના ઉપયોગને લઈને પણ શહેરા નગરપાલિકામાં લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે. શહેરા નગરપાલિકા દ્વારા અત્યારે આવનાર દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત શહેરા એકદમ સ્વસ્થ અને ચોખ્ખું બને એના માટે નગરપાલિકા શહેરા મહેનત કરી રહી છે. એમાં 5/9/2018 રોજ અમે ઠરાવ સરકાર ઠરાવ કરેલ છે, બાયલોસ નિયમ બનાવેલ છે, જેમાં ગંદકી કરનારને કેટલો દંડ કરવો. આ અનુસંધાને અમે પાછલા દિવસોમાં નગરપાલિકા ટીમ સાથે રેડ કરી હતી, જેમાં ગંદકી કરનારને પણ અમે દંડિત કર્યા છે. જે લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જે વેપારીઓ જેની પર અત્યારે પ્રતિબંધ છે, એ વેપારીઓ પર અમે દંડ કર્યો છે. અગાઉ પણ અમે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી જ્યાં જ્યાં પણ પ્લાસ્ટિક વિકાસે દરેક વેપારીને અમે છોડીશું નહીં, દંડ કરીશું અને શહેરાને નંબર 1 લાવવાની અમે પૂરતી કોશિશ કરીશું. આપનું નામ? રાઠોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર, શહેરા નગરપાલિકા.